नमस्कार फ्रेंड्स, सीरियल फूडमां स्वागत छे। आजे आपणे बनावीशुं एकदम कंदोई बनावे एवी खस्ता मग दाणनी कचोरी। आ कचोरी एकदम फूलीने बोल जेवी बनशे अने साथे एकदम क्रिस्पी લેયરવાળી બનશે। તમે જોઈ શકો છો કે કચોરી જોતા જ ખાવાનું મન થઈ જાય એવી એકદમ પરફેક્ટ બની છે। જો તમે 2-3 વસ્તુનું ધ્યાન રાખશો, જેમ કે લોટમાં કેટલું મોલ નાખવું, લોટની કન્સિસ્ટન્સી કેટલી રાખવી અને કચોરીને કેટલા તાપમાન પર તરવી, જો આટલું ધ્યાન રાખશો તો કચોરી એકદમ સરસ ફૂલીને બોલ જેવી બનશે। તો ચાલો સ્ટાર્ટ કરીએ બનાવવાનું। મગદાળની કચોરી બનાવવા માટે આટલી સામગ્રી જોઈશે। તો સૌથી પહેલાં આપણે કચોરીના મસાલાના વઘાર માટેનો ડ્રાય મસાલો તૈયાર કરી લેશું। તે માટે એક નાના મિક્સર જારમાં 2 ચમચી આખા ધાણા, 1 ચમચી આખું જીરું અને 1.5 ચમચી વરિયાળી ઉમેરીશું અને પીસી લેશું। આપણે અહીં બધું અધકચરું પીસવાનું છે। હવે બધું પીસાઈ ગયું છે તો વાટકીમાં નીકાળી લેશું। તમે જોઈ શકો છો કે મસાલો આટલો અધકચરો પીસવાનો છે। હવે મસાલો બનીને તૈયાર છે। હવે આપણે કચોરીનો લોટ બાંધી લેશું। તે માટે મેં અહીં 1 કપ મેંદાનો લોટ લીધો છે। સ્વાદ અનુસાર નમક ઉમેરીશું। 4 ચમચી મોણ માટે ઘી ઉમેરીશું। તમે તેલ પણ ઉમેરી શકો છો। ઘી ઉમેરવાથી કચોરી એકદમ ખસ્તા બનશે। જો ઘી જામેલું હોય તો થોડુંક ગરમ કરી લેવું અને ઉમેરવું। હવે લોટને સરખું મોણ મિક્સ થઈ જાય ત્યાં સુધી મિક્સ કરતા રહીશું। લોટની આવી મુઠ્ઠી બને એવું મોણ આપવાનું છે। હવે થોડું પાણી ઉમેરતા જઈશું અને લોટ બાંધી લેશું। હવે લોટ બંધાઈ ગયો છે। અહીં લોટ રોટલીના લોટ કરતાં થોડોક ઢીલો રાખવાનો છે। વધુ ઢીલો ન થાય તેનું ધ્યાન રાખીશું। હવે ફરી લોટ પર 1 ચમચી ઘી ઉમેરીશું અને લોટને મસળી લેશું। દસ થી 15 મિનિટ સુધી રેસ્ટ આપીશું જેથી લોટમાં સરસ કુણપ આવી જાય। અહીં મેં મગની ફોતરા વગરની દાળ લીધી છે। દાળને 2-3 કલાક પાણીમાં પલાળી લીધી છે। જો તમારે ઉતાવળમાં બનાવવાનું થયું હોય તો તમે ગરમ પાણીમાં 20-30 મિનિટ સુધી દાળને પલાળશો તો પણ સરસ રીતે પલળી જશે। તમે જોઈ શકો છો કે દાળ સરસ પલળી ગઈ છે। તો મિક્સરના નાના જારમાં ઉમેરીશું અને પીસી લેશું। તો મિક્સર 2-3 વાર ચાલુ બંધ કરીને દાળને અધકચરી પીસવાની છે। વધુ પીસાઈ ન જાય તેનું ધ્યાન રાખીશું। હવે દાળ પીસાઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે દાળ આવી અધકચરી પીસાઈને તૈયાર થઈ ગઈ છે। હવે એક પેન લેશું। પેનમાં 4-5 ચમચી તેલ ઉમેરીશું, 2 ચમચી ઘી ઉમેરીશું, ઘી અને તેલ ગરમ થાય એટલે 1 ચમચી તલ ઉમેરીશું, તલ તતડી જાય એટલે આપણે જે ધાણા, જીરું, વરિયાળીને અધકચરી પીસીને તૈયાર કરી હતી તે ઉમેરીશું। આ મસાલાથી જ કચોરી એકદમ ટેસ્ટી લાગે છે। મસાલાને તેલમાં સાંતળી લેશું। હવે આદુ અને મરચું ઉમેરીશું, તેને પણ સાંતળી લેશું। હવે 2 ચમચી ચણાનો લોટ ઉમેરીશું, તે પણ સરસ શેકાઈ જાય ત્યાં સુધી સાંતળી લેશું। હવે પીસેલી મગની દાળ ઉમેરીશું।
હવે તમે જોઈ શકો છો કે મસાલો સરસ શેકાઈ ગયો છે અને છૂટો થવા લાગ્યો છે। તો બધા મસાલા પાવડર ઉમેરી દઈશું। તો સૌથી પહેલા સ્વાદ અનુસાર નમક, અડધી ચમચી હળદર, અડધી ચમચી ગરમ મસાલો, એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, એક ચમચી દરેલી ખાંડ અને એક ચમચી લીંબુનો રસ ઉમેરીશું અને મિક્સ કરી લેશું। મિક્સ થઈ જાય એટલે કાપેલા લીલા ધાણા ઉમેરીશું અને મિક્સ કરી લેશું। હવે આ કચોરીનો મસાલો બનીને તૈયાર છે। અહીં મસાલો હાથમાં લેવાય એવો હૂંફાળો ગરમ હોય ત્યાં જ આવા મીડિયમ સાઈઝના બોલ બનાવી લેશું। આવી રીતે આપણે બધા મસાલાના બોલ બનાવી લેશું। જો મસાલો વધે તો તમે 2-3 વીક સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો। હવે બધા બોલ બનીને તૈયાર છે। હવે લોટ ચેક કરી લેશું। લોટમાં પણ સરસ કુણપ આવી ગઈ છે તો તેને મસળી લેશું। હવે લોટમાંથી આપણે જે મસાલાના બોલ બનાવ્યા હતા એ સાઈઝના લોટનો લોહો લેશું। આવી રીતે વચ્ચેથી પ્રેસ કરીને સાઈડને પાતળી કરતા જવાની અને આવો કટોરી જેવો શેપ બનાવી લેશું। હવે તેમાં મસાલાનો બોલ મૂકીશું અને સાઈડને આવી રીતે ઉપરની સાઈડ લઈને ગોળ ફેરવતા જઈશું। ને ઉપરની સાઈડથી થોડો લોટ વધે તે નીકાળીને પ્રેસ કરી લેશું। હવે હથેળીથી આવી રીતે કચોરી વચ્ચેથી પ્રેસ કરીને આવી રીતે ફેલાવતા જઈશું। આવી રીતે બીજી કચોરી પણ બનાવી લેશું। હવે બધી કચોરી બનીને તૈયાર છે તો તળી લેશું। અહીં મેં તેલને ગરમ થવા માટે મૂકી દીધું હતું। તેલ ગરમ થઈ ગયું છે તો કચોરી તરવા માટે મૂકી દઈશું। અહીં ખાસ ધ્યાન રાખીશું કે કચોરી તરવા મૂકીએ ત્યારે તેલ વધુ ગરમ ન હોવું જોઈએ। જો વધુ ગરમ હશે તો કચોરીનું કવર ઉપરથી લાલ થઈ જશે, તરાઈ જશે, પણ અંદરની સાઈડ લેયર નહીં બને અને અંદર કાચું રહી જશે। આ કચોરીને સાવ લો ફ્લેમ પર તરાતા 6-7 મિનિટ જેટલો સમય લાગે છે। તમે જોઈ શકો છો કે બધી કચોરી ફૂલાઈને બોલ જેવી બની ગઈ છે। તો તેને હજુ લો ફ્લેમ પર કચોરી ઉપર ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તરતા રહીશું। હવે કચોરી ઉપર ગોલ્ડન કલર આવી ગયો છે અને કચોરી જોતા જ ખસતા લાગે છે તો તેને નીકાળી લઈશું। આ કચોરીનું કવર એકદમ પરફેક્ટ બન્યું છે।
આવી રીતે આપણે બાકીની કચોરી પણ તળી લઈશું। હવે બધી કચોરી બનીને તૈયાર છે। તમે જોઈ શકો છો કે કચોરી એકદમ ફૂલાઈને બોલ જેવી બની ગઈ છે। હું અહીં એક કચોરી તોડીને દેખાડું છું। તેના આવાજ પરથી જ તમે અંદાજ લગાવી શકો છો કે કચોરી કેટલી ખસ્તા બની છે। હવે એક કચોરીને કાપીને ચેક કરી લઈશું। તમે જોઈ શકો છો કે કચોરી અંદરના બધા લેયર સુધી ક્રિસ્પી બની ગઈ છે। આ કચોરીને તમે ઉપરથી તોડીને ઉપર એક ચમચી દહીં, એક ચમચી આંબલીની ચટણી કે સોસ, ઉપર ચાટ મસાલો, ચપટી નાયલોન સેવ અને ઉપર લીલા ધાણા સ્પ્રિંકલ કરીને પણ ખાઈ શકો છો, અથવા ડાયરેક્ટ ચટણી સાથે પણ ગરમ ગરમ ખાઈ શકો છો। તમે પણ ઘરે બનાવજો, ઘરના બધા સભ્યોને ચોક્કસ ભાવશે અને કેવી બની તેનો વ્યૂ કોમેન્ટમાં શેર કરજો। જો તમને આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો। ચેનલ પર પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ફરી મળીશું નવી રેસીપી સાથે। થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી।